ધોરણ ચાર વિષય કમ્પ્યુટર પાઠ સાત વડ પેડ. હવે તમે આગળની વિડીયોની અંદર તમે નોટપેડ, બરાબર, નોટપેડ વિશે શીખી ગયા, જેની અંદર તમે પ્રોગ્રામ પણ કર્યા હતા, બરાબર, ફર્સ્ટ સેમેસ્ટરની અંદર. અને ત્રીજા ધોરણની અંદર તમે પેન્ટ બ્રશ શીખ્યા હતા, બરાબર. હવે આ પ્રકરણમાં આપણે વર્ડપેડ નામના સોફ્ટવેર વિશે ભણવાના. હવે વર્ડપેડ એ એક શું છે, પ્રાથમિક કક્ષાનો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે, બરાબર. હવે વર્ડપેડ એક આ એક શું છે, આ શબ્દ ખાલી જગ્યામાં પણ પૂછાય છે, બરાબર, કે વર્ડપેડ એ એક ખાલી જગ્યા છે, તો શું આવશે જવાબ, એક પ્રાથમિક કક્ષાનો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે લખવાનો છે જવાબ, જેની અંદર આપણે શું કરીએ છીએ, માહિતી ટાઈપ કરીને, જેવી રીતે તમે વર્ડમાં કરતા હતા, બરાબર, એવું આ વર્ડપેડમાં કે માહિતી ટાઈપ કરી દાખલ કરી શકાય છે, બરાબર, એની અંદર તમે લખી શકો છો અને એને ભવિષ્યના ઉપયોગ માટે તમે શું કરો છો, સંગ્રહ પણ કરી શકો છો, એટલે કે સેવ કરો છો, બરાબર. અને એની અંદર તમે સુધારા વધારા પણ કરી શકો, જે રીતના પેઇન્ટ બ્રશમાં પણ તમે કરતા હતા, બરાબર, ચિત્રની ડિઝાઇન બદલી શકતા, રંગ બદલી શકતા હતા, એવું જ આમાં પણ તમે સુધારા વધારા કરી શકો છો, ભવિષ્યમાં સંગ્રહ કરી શકો છો અને એની અંદર માહિતીને તમે ટાઈપ કરતા કરી પણ શકો છો અને એને આકર્ષક પણ બનાવી શકો છો અને એ માહિતીને જરૂર પડે છાપી પણ શકાય છે, પ્રિન્ટ દ્વારા પ્રિન્ટ પણ કરી શકાય છે. અને વર્ડપેડ એ એસેસરીઝ પ્રોગ્રામનો શું છે, એક ભાગ છે, બરાબર. હવે વર્ડપેડ કેવી રીતે શરૂ કરવાનું, એટલે વર્ડપેડ શરૂ કરવાની રીત, એટલે કે હાઉ ટુ ઓપન વર્ડપેડ, બરાબર. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, સ્ટાર્ટ બટન, જે સ્ટાર્ટ બટન ક્યાં આવેલું હોય છે, જે તમને ખબર જ છે, ગ્રીન કલરનું બટન હોય છે, બરાબર, કમ્પ્યુટરની અંદર. હવે એમાં તમારે જોવાનું, એ સ્ટાર્ટ બટન પર તમારે ક્લિક કરવાની છે. હવે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે કે એક મેનુ આવશે, એની અંદર સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ લખેલું હશે, ALLPROGRAMS, ઓલ પ્રોગ્રામ પર તમે ક્લિક કરશો એટલે કે બાજુમાં એસેસરીઝ વિકલ્પ હશે, બરાબર, ALCEESSORIES લખેલું હશે, બરાબર. એમાં એસેસરીઝ વિકલ્પ પર તમારે ક્લિક કરવાની, અને એસેસરી વિકલ્પ પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તેમાં વર્ડપેડ લખેલું છે, WORDPAD, વર્ડપેડ વિકલ્પને તમારે ક્લિક કરવાની છે. અને જો વર્ડપેડ પર તમે ક્લિક કરશો એટલે કે તમને આ પ્રમાણેની સ્ક્રીન દેખાશે ઓપન થયેલી, બરાબર. જેવી રીતના તમે ત્રીજા ધોરણની અંદર તમે પેન્ટ બ્રશ ઓપન કરતા શીખ્યા હતા, બરાબર, એમાં પણ આ રીત હતી સેમ, એમાં પેન્ટની જગ્યાએ તમારે વર્ડપેડ ઓપન કરવાનું છે, બરાબર. હવે વર્ડપેડના મુખ્ય સ્ક્રીનની સમજૂતી આવે છે, બરાબર, આગળ જેના વિશેની માહિતી તમારે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું. અને બીજું કે 18/1/2021ના રોજ તમારે ધોરણ ચારની અંદર યુનિટ ટેસ્ટ આવશે, બરાબર, જેમાં તમારે પાઠ પાંચ સ્ક્રીન સેવર વિશે વાંચવાનું રહેશે, જેમાં પેજ નંબર છે 21 થી 23, બરાબર. આ ટેસ્ટ તમારે ફરજિયાત આપવાનો રહેશે. અને આપણે આગળની વિડીયોની અંદર વર્ડપેડ મુખ્ય સ્ક્રીનની સમજૂતી વિશે માહિતી મેળવીશું. જો ઘરે લેપટોપ કે કોમ્પ્યુટર હોય તો આ રીતના આ રીતે વર્ડપેડ શરૂ કરજો તમે, બરાબર. આ રીતના મેં જે તમારે શીખવાડ્યા છે એ રીત, અને બીજું કે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ જો વર્ડપેડ શરૂ કરવાની રીત આપેલી છે, એ મુજબ તમે વર્ડપેડ ઓપન કરતા શીખજો.